નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મોટા માણસ નહીં, મહાન માણસ બનો. સંપત્તિ નહીં, મહાનતા પ્રાપ્ત કરો. સંપત્તિ વધારવા માટે પ્રયત્નો કરવા, એમાં કશું ખોટું નથી. એ રીતે તો તે માણસ મહેનતનું પરિણામ છે, પરંતુ ધન માટે વધારે પડતો આગ્રહ રાખવો તે માણસ પોતાના સ્વભાવથી વિચલિત કરી દે છે. આ દ્રષ્ટિએ ધન પ્રત્યેનો એકતરફી આગ્રહ માણસને વ્યક્તિગત અને સામાજિક રૂપે પતન તરફ દોડી જાય છે. કમાવામાં જો અનૈતિક કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થયેલું ધન ખરાબ પ્રવૃત્તિઓને વધારે છે. મહેનત, નૈતિકતા અને ઈમાનદારીથી કમાયેલું ધનનો ખોટી રીતે ખર્ચ કરવાનું મન થતું નથી. પરંતુ જે ધન કમાવામાં કોઈ મહેનત નથી કરવી પડતી, અથવા તો જે મહેનતના પ્રમાણમાં વધારે પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ થઈ શકતો નથી. તેનાથી બીજા લોકોને પોતાના લાભ માટે ખરીદી લેવા, તેમના નૈતિક મૂલ્યોનો સોદો કરવો, વ્યભિચાર કરવો, દારૂ પીવો, મોંઘા શોખ, વ્યસન, વિલાસિતા વગેરે અનેક પ્રકારની ખરાબ પ્રવૃત્તિઓ લોકો અપનાવે છે. તેની પાસે આવા સાધનો હોય છે, તેઓ તો ખૂબ મજાથી બધા સારા કે ખરાબ કામ કરી નાખે છે. પરંતુ જેની પાસે આવા પ્રકારના ધન સંપત્તિ નથી હોતી, તેઓ પણ સંપન્ન માણસો દેખાદેખી કરીને તેમની નકલ કરવા ઈચ્છે છે. તેમના જેટલા સંપન્ન ન હોવાના કારણે તેમની નકલ કરવાની લાલચમાં તેઓ તેમના કરતા પણ વધુ ઝડપથી અનીતિના માર્ગે ધકેલાઈ જાય છે. આ રીતે ધનને જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય કે જીવન દર્શન બનાવી લેતા માણસોનું પતન થાય છે અને સમાજમાં અવ્યવસ્થા વધે છે. જે લોકોમાં સાધનહીન અને નિર્ધન છે, તેઓ પૈસાદાર અને સાધન સંપન્ન લોકોની ઈર્ષા કરે છે. પરિણામે સમાજમાં દ્વેષનું વાતાવરણ ફેલાય છે. ધનને જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય બનાવી લેવાની અનિતિ, અમંગલ, અવ્યવસ્થા અને સંઘર્ષ પેદા થાય છે. એટલા માટે સાધન વૃદ્ધિની જરૂરિયાતને એક મર્યાદા સુધી નિશ્ચિત રાખવી જોઈએ. મહાત્મા ગાંધીએ પણ ઔદ્યોગિકરણ અને યંત્રો એટલા જરૂરી ગણ્યા હતા કે તેનાથી મનુષ્ય જીવન સરળ બને. જીવન સર્વોચ્ચ અને સૌથી વધારે મૂલ્યવાન છે. તેની સાર્થકતા આધ્યાત્મિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ કરવામાં અને પોતાને ઉચ્ચ બનાવવામાં જ છે. બીજી કોઈ રીતે જીવન સાર્થક થતું નથી. તેથી આદર્શ અને નૈતિક મૂલ્યોને સૌથી વધુ મહત્વ આપીને કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિનો પ્રયત્ન કરવો જોઈએ. ધન, વૈભવ, મોટાઈ વગેરે જોઈને બીજા માણસો અનુમાન કરે છે કે તેની પાસે પૈસા છે, તેથી તે વધુ સુખી છે. પરંતુ હકીકતમાં તે સાચું નથી. ઘાણીમાં ચાલતા બળદ જોઈને એવું અનુમાન કરવામાં આવે છે કે તે તેલ પીતો હશે અને ખોળ ખાતો હશે, તો તે માન્યતા ખોટી છે. દૂરથી જોતા મોટે ભાગે આવો ભ્રમ થાય છે. અંધારી રાતે જંગલી ઝાડ હાથી જેવું લાગે છે, પરંતુ પાસે જતા સચ્ચાઈ જોવા મળે છે. સંપત્તિ દૂરથી ચંદ્રની જેમ ખૂબ જ પ્રકાશિત દેખાય છે, પરંતુ કોઈ ત્યાં જાય તો હવા, પાણી તથા જનજીવન રહિત એક નિષ્પ્રાણ નીરવ પિંડ જોવા મળશે. ધન એકઠું કરવું તે સરળ હૃદયવાળી વ્યક્તિ માટે સંભવિત નથી. સંસારમાં એટલા બધા દુઃખો છે કે તેમને દૂર કરવા માટે સરળ વ્યક્તિ ધનનો શું પણ પોતાના પ્રાણ પણ આપી દે છે. તે ફક્ત પોતાના અને પોતાના દીકરાની અમીરી વિશે જ વિચારતો રહે. એ કઠોર હૃદયના કંજુસ અને પૈસાદાર બનવું શક્ય છે. ન્યાયથી મેળવેલી આજીવિકા ઓછી હોય તેનાથી જીવનનું ગાડું ગબડે, પરંતુ સંગ્રહ થઈ શકતો નથી. એકઠું કરેલું ધન બીજા લોકોના ઈર્ષા તથા દ્વેષ ઉત્પન્ન કરે છે. ઠગારા પાછળ પડી જાય છે અને તેઓ શત્રુ બની જાય છે. સંગ્રહના રક્ષણ કરવું વધારે મુશ્કેલ છે. મધમાખીના મધપૂડા પર કેટલાય લોકોની નજર હોય છે. આવી સંપત્તિ માણસને અભિમાન બનાવે છે.
અને તેનો અહંકાર વધારે છે અને મનુષ્યને વૈષ્ણી તથા અવિલાસી બનાવીને પતનના માર્ગે ધકેલી દે છે. જ્યાં સુધી એ સંપત્તિ રહે છે ત્યાં સુધી તેના વારસદારો પણ તેના ખરાબ પરિણામ ભોગવે છે. આંતરિક સદગુણોને મહાનતા કહે છે. સાચી સંપત્તિ તે છે કે જ્યાં હશે ત્યાં વ્યક્તિમાં શ્રેષ્ઠના ગુણોનો સમાવેશ કરશે. તે સન્માન અને સહયોગનું ક્ષેત્ર વધારે છે. મિત્રો વધતા જાય છે અને પ્રશંસોની સંખ્યા પણ વધે છે. સદગુણોના લીધે જ નક્કર લાંબી ટકી શકે તેવી ઉચ્ચ કોટીની સફળતાઓ મળે છે. મહેનત, સાહસ, ધીરજ, લગન, સંયમ અને અભ્યાસના આધારે સમાજમાં જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ મળે છે અને પ્રગતિનો રસ્તો મોકળો બને છે. સારું ચારિત્ર અને પ્રામાણિકતાના આધારે જ વિશ્વાસ પ્રાપ્ત કરી શકાય છે અને વિશ્વાસને જ સમાજમાં અપનાવવામાં આવે છે. તેને જ મહત્વના કામ સોંપવામાં આવે છે અને સહયોગ આપવામાં આવે છે. વિશ્વાસનો અભાવ હોય તો તેને ક્યાંય સાચો મિત્ર મળતો નથી. પરિણામે મહત્વની પ્રગતિથી તે હંમેશા વંચિત રહી જાય છે. સારી ભાવના વાળો સદગુણી માણસ ખરેખર એક વરદાન રૂપ છે. આવા માણસો પોતે અંદરથી આનંદ, ઉલ્લાસ અને હર્ષનો અનુભવ કરે છે. તેમને કોઈ ડર હોતો નથી. તેમનામાં ક્યાંય દુષ્ટતા કે દુર્ભાવ હોતા નથી. તો પછી તે બીજાઓથી શા માટે ડરે? સદાચારી માણસ નિર્ભય અને પક્ષપાત વગરનો હોય છે. ન્યાયથી કમાયેલું ધનમાંથી તે ગરીબોની જેમ પોતાનું ગુજરાન ચલાવવા છતાં એટલો બધો સંતુષ્ટ રહે છે કે એટલી શાંતિ અનિતિથી કમાયેલી અઢળક સંપત્તિના સામીને મળતી નથી. આપણે ધન માટે લાલચુ બનવું જોઈએ નહીં. જ્યાં સદબુદ્ધિ હોય છે ત્યાં સંપત્તિ રહે છે. પરંતુ આંખો મીચીને ધનની પાછળ દોડનારને ખાલી હાથે રહેવું પડે છે. તેને સુખ કે સંતોષ કંઈ જ મળતું નથી.